હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે જોવાનું છે આપણે ખોરાકને મુખ્ય ઘટકો, તો આપણે તત્વો કેવા છે, ચરબી કઈ રીતના વધે છે, તેના કાર્યો કયા છે, તે શેમાંથી ખાવાથી, કેવું ખાવાથી, શું ખાવાથી મળે છે, તેમાંથી ખનિજ દ્રવ્યો કઈ રીતના મળે છે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમામ મિત્રોને અથવા બીજા સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આપણે આપના ખોરાકના મુખ્ય ઘટકો અને તત્વો, કાર્યો અને શેમાંથી મળે છે. તો એ તત્વ ચરબી. ચરબીના કાર્ય કે શું છે? કોષને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે. વિટામિન એ, બી, ડી અને કે અભિશોષણ માટે જરૂરી છે. તે શેમાંથી ખાવાથી મળે છે? ઘી, તેલ, દૂધ, માખણ, ઈંડા અને મગફળી દ્વારા. પ્રોટીન. પ્રોટીન કઈ રીતના શેમાંથી કાર્ય કરે છે? તો શરીરનું માંસપેશીઓને સર્જન અને વૃદ્ધિ માટે, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે. તો પ્રોટીનને શેમાંથી મળે છે? કઠોળ, દૂધ, દહીં, પનીર, માંસ, માછલી અને ઈંડામાંથી. ખનિજ તત્વો. ખનિજ દ્રવ્યો શેનામાં કાર્ય કઈ રીતના કરે છે? ખનિજ દ્રવ્યોના શરીરને ઘસારો પૂરો પાડે છે અને હાડકા મજબૂત બનાવે છે. શેમાંથી મળે છે? ધન્ય, કઠોળ, દૂધ, સૂકો મેવો, તેલીબિયા, લીલા શાકભાજી. વિટામિન. વિટામિન શેમાંથી મળે છે? કાર્ય શું છે? શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે, શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલ માટે વિટામિન જરૂરી છે. વિટામિન જરૂરી છે. શેમાંથી મળે છે? તો દૂધ, માખણ, શાકભાજી, ઈંડા અને માંસ દ્વારા. કાર્બોહાઈડ્રેટ તેના કાર્ય શું છે? શરીરને શક્તિ અને ગરમી આપે છે. આહારનો મુખ્ય ઘટક અને શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. શેમાંથી મળે છે? અનાજ, બટાકા, ખાંડ, શેરડી, કેળા, ગાજર, મગ અને સક્કરિયા દ્વારા. પાણી. પાણી કાર્ય શું છે? શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી છે. તેના કાર્ય શેમાંથી મળે છે? પાણી તો એમાં જ મળે છે. મિત્રો, વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો, કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યું હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને અપડેટા હું આપી વધુને વધુ અપડેટા આપી શકું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ નોટિફિકેશન આપી હશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.